નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. અમરોલી સંસ્કાર રેસીડેન્સીમાં શ્રી ગણેશને 31 કિલોના લાડુનો મહાપ્રસાદ ધરાયો. રાંદેરના વરિયાઓલી સ્ટ્રીટના જૂના જર્જરિત મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો. લિંબાયતમાં પાનની દુકાન નજીક આશાસ્પદ વિદ્યાર્થીને માર મારી કરપીણ હત્યા. જ્વેલેક્સ પેઢીના રત્નકલાકારોને પગાર અંગે મધ્યસ્થી કરવાની માંગ સાથે આપ્યું કલેક્ટરને આવેદન. રેલવે પોલીસે ગાંજાના નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સાથી ઝડપી પાડ્યો. ગોડાદરામાં કિન્નરના હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવાનનું સ્મિમેરમાં મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. સમાચારો વિગતે જોઈએ. અમરોલી કોસાડ રોડ સંસ્કાર રેસીડેન્સી પાછળ આવેલ માધવ વિલા સોસાયટીમાં ગણેશોત્સવનું નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમરોલીના કોસાડ રોડ પર આવેલ સંસ્કાર રેસીડેન્સી પાછળ માધવ વિલા સોસાયટીમાં ગણેશ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે 31 કિલોના લાડુનો મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં અમરોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, અમરોલી વિસ્તારના કોર્પોરેટર ઉર્વશીબેન માળી, ભાજપના વોર્ડ પ્રમુખ મનુભાઈ, સુરત શહેર બંજરક દળના અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અને આરએસએસના અધ્યક્ષ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. માધવિલા સોસાયટીમાં યોજાયેલા ગણેશોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સોસાયટીના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે રવિવાર તારીખ 8-9-2019 સંધ્યાકાળે અમારી સોસાયટીમાં એક સાંસ્કૃતિક પ્રોગ્રામ ઉજવવામાં આવેલો છે ગણેશ ઉત્સવ નિમિત્તે. તો એમાં અમારા સોસાયટીના દરેક ભૂલકાઓ એક અનેક અનેરી કૃતિઓ રજૂ કરેલી છે. અમારો એક જ ધ્યેય છે, સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો વિશ્વાસ. એ ધ્યેયથી અમે પૂરું પરિવાર એ જ સાથે દરેક ઉત્સવો એ જ સાથે એક જ કેમ્પસના અંદર ઉજવે છે. અને એક અનેરો ઉત્સવ છે કે અમારા શ્રીજી જે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિને અમે સ્થાપિત કરેલા છે અને એમનું વિસર્જન પણ જે આપણી તાપી મૈયા છે, જે આપણા મોદીજીએ છે કે નદીઓનું એક શુદ્ધિકરણ માટે આયોજન, તો એના માટે તાપી મૈયાના શુદ્ધિકરણ માટે અમે એમનું વિસર્જન પણ અમારા સોસાયટીના આંગણમાં જ કરવામાં આવવાના છે. રાંદેરના વરિયાઓલી સ્ટ્રીટના જૂના જર્જરિત બંધ પડેલા મકાનની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેથી સ્થાનિક પાડોશીએ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. તાત્કાલિક દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ કામ આદર્યું હતું, જોકે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સામે આવી નથી. રાંદેર વિસ્તારમાં જૂના અને જર્જરિત મકાનોની સંખ્યા વધુ છે. છેલ્લા 2 મહિનાથી વરસી રહેલા વરસાદના કારણે આ મકાનોના પાયામાં વરસાદી પાણીનું ગળતર થવાથી અથવા તો મકાન પર ઝાડ પડવા સહિતના કોલ વધી ગયા છે. ત્યારે રાંદેરમાં આવેલા વરિયાઓલી સ્ટ્રીટના જૂના જર્જરિત બંધ પડેલા મકાનની ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેને કારણે સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે સ્થાનિક પાડોશીએ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. તાત્કાલિક દોડી આવેલ ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પર પહોંચીને ફાયરના જવાનોને કામ આદર્યું હતું, જોકે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સામે આવી નથી. ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરીને પછીનું કામ ઝોન વિભાગના બિલ્ડિંગ ખાતાના ઇન્સ્પેક્ટરોને સોંપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, જેનો પુરાવો રાત્રે થયેલી 2 હત્યાથી મળે છે. લિંબાયત વિસ્તારમાં ગોડાદરા 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને એક દુકાનમાં માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જ્યારે લિંબાયતના ગણેશોત્સવના ગરબા રમવા મામલે થયેલા ઝઘડામાં વચ્ચે પડેલા મામાને 4 શખ્સોએ રહેસી નાખ્યો હતો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લિંબાયતના ગોડાદરામાં રહેતા 18 વર્ષીય વિદ્યાર્થી સાહિલ જોશી ગત રોજ કૈલાસનગર શેરીના નાકે આવેલ મહાકાલ નામની પાનની દુકાનની પાસે ગયો હતો. જ્યાં રહેલા અજય, ગૌરવ, રવિ અને અન્ય 2 અજાણ્યાઓએ સાહિલ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. બાદ બધાએ એક થઈને સાહિલને ઢોરમાર માર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે આ હત્યાનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. ટોળાએ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારતા લોકોમાં રોષ છે. અસામાજિક તત્વોનો કહેર લિંબાયત વિસ્તારમાં વધ્યો છે. લિંબાયતમાં છેલ્લા 7 દિવસમાં હત્યાનો 3જો બનાવ છે. તે ઉપરાંત લિંબાયત વિસ્તાર ગણપતિ મહોત્સવમાં ગરબા રમવા બાબતે બાળકો વચ્ચે થયેલી બોલાચાલીમાં ભાણિયાની મદદમાં દોડી ગયેલા મામાને હત્યારાઓએ જાહેરમાં બરફ તોડવાના કોયચાથી પતાવી દીધો હતો. આ બંને બનાવમાં લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2 મર્ડરના ગુના દાખલ થયેલા છે, જેમાં 1 ગુનામાં જે આ કામના જે ફરિયાદી છે એક તથા આ કામના જે મરણ જનાર સાહિલ જોશી બંને વાતચીત કરી રહ્યા હતા પન્ના ગલ્લાની આગળ. એ દરમિયાન આ કામના તોમતદારોએ આવી અને આ કામના જે ફરિયાદી છે એમને માથાના ભાગે તથા ઢીકાપોટીનો માર મારી તથા આ કામના જે મરણ જનાર છે એમને પણ ગળાના નીચેના ભાગે તીક્ષ્ણ હથિયાર વજે ઈજા કરી એમનું મોત નિપજાવેલું હતું. આ બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને કામનો જે તોમતદાર છે કે એને રાઉન્ડ અપ પણ કરી લેવામાં આવ્યો છે. હીરા ઉદ્યોગ મંદીની ભીસમાં આવી રહ્યો હોય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. હાલ રોજબરોજ નાના કારખાનાઓ બંધ થઈ રહ્યા છે, જ્યારે કેટલાક કારખાનાઓમાં કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે, તેમજ કેટલાક કારખાનાઓમાં રજાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે કેટલાક રત્નકલાકારો દ્વારા ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દિવાળી નજીકમાં હોવાના કારણે આ મંદીના માહોલમાં રત્નકલાકારોના પગારમાં ધરખમ ઘટાડો થયો છે, જેને કારણે રત્નકલાકારો ચિંતામાં છે. જ્યારે જ્વેલેક્સ નામની હીરાની પેઢીમાં કામ કરતા રત્નકલાકારોના પગાર 1/2થી ઓછા થઈ ગયા છે, જેને લઈને રત્નકલાકારો દ્વારા પેઢીના શેઠને રજૂઆત કરવામાં આવી હતી કે દિવાળી સુધી તમામ રત્નકલાકારોના પગારની સરેરાશ જળવાઈ રહે તેવા પ્રયાસ કરવામાં આવે, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે રત્નકલાકારો ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય મહેનતાણું આપવામાં મધ્યસ્થી કરવાની માંગ કરી હતી. મેં 3 વર્ષથી કામ કરું છું XXX માં. અમે પહેલા 40-50 હજારના કામ કરતા, છેલ્લા 3 મહિનાથી અમે 20-22 હજારમાં આવી ગયા છે. આવી જે અમને કામ આપી છે સેટ, તે કામ અમારું 10-12 હજારનું થવાનું છે. બરાબર, તો અમે સેટને કહે છે અમારી એવરેજ જે 50 હજારની હતી એ તમે નથી આપો અમને, જે અમારી આ 3 મહિનામાં 20-22 હજારની એવરેજ આવી છે આ હિસાબે તમે દિવાળી સુધી હાચી લો. પણ સેટ એ પણ માનવા તૈયાર નથી. સેટ કહે છે ભલે 10-12 હજારનું કામ થાવ તમે કામ કરો, પણ અમે સેટને એ પણ નથી કહે અમે 50 હજારના કારાગીર, અમે 50 હજારની એવરેજ નથી જોઈ. અમે 3 મહિનાથી જે અમારી 20-22 કોની 25 સુધી એવરેજ છે, એવરેજ પ્રમાણે પગાર ભરી આપો, એ બી 2 મહિના માટે, દિવાળી પછી નથી ભરતા, પણ એ બી માનવા તૈયાર નથી. એ કહે છે મારી પાસે તમારી જેવો માલ નથી એટલે પોતે જ ગભરાય છે. શા માટે એ માલ નથી આવી રહ્યો? અમે XXX ના કારાગીર છે અને એ અમને વીજી ગુડના હીરા બનાવવાના કહે છે, એ અમને ફાવતા નથી. સહેજ નાની પડે છે, એ સહેજ નાનીમાં અમે રોજના 2 હીરાના કારાગીર છે, અમે 5 હીરા બનાવીએ તો બી અમારું 700-800નું કામ નથી થવાનું છે. ભાવ ઘટાડી. સુરત શહેરની રેલવે પોલીસે ગાંજાના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. રેલવે પોલીસે આરોપીને ઓરિસ્સાના બ્રહ્મપુર ખાતેથી પકડી લઈને સુરત લાવવામાં આવ્યો હતો. ગત 14 ઓગસ્ટના રોજ રેલવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં આરોપી સાનિયાનું નામ ખુલ્યું હતું. ગત 14 ઓગસ્ટના રોજ રેલવે પોલીસે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ દરમિયાન આરોપી સાનિયા લાલુ પાંડાનું નામ ખુલ્યું હતું, જેથી સુરત રેલવે પોલીસના ગુનામાં પણ વોન્ટેડ જાહેર કર્યો હતો અને NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપી સાનિયા લાલુ પાંડા અગાઉ 10 વર્ષ જેલની સજા ભોગવી ચૂક્યો છે. અગાઉ પણ NDPSના કેસમાં સજા ભોગવ્યા બાદ છૂટતો હતો.
વર્ષ 2009માં 20 કિલોગ્રામ ગાંજો સાથે પકડાયો હતો. સુરત રેલવે પોલીસે ઓરી સાથે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના ગોડરા પાનનો ગલ્લો ચલાવતા યુવાનને ત્યાં પુત્ર જન્મ થતા દાંપોની રકમ બાબતે કિન્નરોએ યુવાનને ઢોર માર માર્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી સમાજ અને સોસાયટીના લોકોએ સ્મીમેર હોસ્પિટલ ખાતે ભેગા થઈને મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો હતો. મૃતક તેના પરિવારનો મોભી હતો અને કમાનાર એક જ હતો, જેથી તેના પરિવારની ભરણ પોષણની માંગ સાથે લોકોએ સ્મીમેર હોસ્પિટલમાં હલ્લો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરત ગોડાદરા આસપાસ મંદિર નજીક માનસરોવર સોસાયટીમાં રહેતો અને નજીક જ પાનનો ગલ્લો ચલાવતો રાજસ્થાની યુવક ગહેરીલાલ કસ્તુરીલાલ ખટીકને ત્યાં પુત્ર જન્મ થતા કિન્નરો દાપુ માગવા આવ્યા હતા. કિન્નરોએ પુત્ર જન્મ માટે ગહેરીલાલ પાસે 21,000 રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ પોતે આટલી મોટી રકમ આપી શકે એમ નથી તેવું કહી 7,000 રૂપિયા આપવાનું કહેતા કિન્નરોએ ગાળાગાળી કરી યુવાનને માર મારીને માથું દિવાલ સાથે અફડાવ્યું હતું, જેમાં ગહેરીલાલને ગંભીર ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં રવિવારે મોડી સાંજે તેનું મોત થયું હતું, જેને પગલે સમાજના અને સોસાયટીના લોકો સ્મીમેર હોસ્પિટલમાં ભેગા થયા હતા. મોડી રાત્રિએ ભેગા થયેલા લોકોએ ગહેરીલાલ કસ્તુરીલાલ ખટીકના પરિવારના ભરણ પોષણનો મામલો આગળ કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. લોકોએ કિન્નરોનો ત્રાસ ઓછો કરવા અને આવી ઘટના બીજી વાર નહીં બને તેવી માંગણી સાથે પરિવારના ભરણ પોષણ માટે પણ પૈસા મળે તેવી માંગણી કરીને હલ્લો મચાવ્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોએ હલ્લો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. લિંબાયત પોલીસે આ બનાવમાં હત્યાનો પ્રયાસ અને બળજબરીથી નાણાં પડાવવા અંગેનો ગુનો નોંધી હુમલો કરનાર 3 કિન્નર રેણુકા કુંવર મંજલી કુંવર, ભાગ્યશ્રી કુંવર સીતા કુંવર અને સાગરી કુંવર અર્ચના કુંવરની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા આ 3 કિન્નરો સામે 302ની કલમ લગાવી હત્યાનો મામલો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં કિન્નરોના આતંકને લઈ રાજસ્થાની સમાજ દ્વારા કડક પગલાં લેવા માટે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સ્ટેશનમાં એક જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ગામના જે ફરિયાદીબેન છે એમના પતિને આ ગામના 3 કિન્નર તોમદારોએ એમના ઘરે આવી અને એમના ઘરે પુત્રનો જન્મ થયેલો હોય, જેથી બળજબરીપૂર્વક નાણાં પડાવવા માટે એમની સાથે ઝઘડો કરી અને જાનથી મારી નાખવાના ઈરાદે એમનું જે માથું છે એ ઘરની દિવાલ સાથે પછાડી અને જીવલેણ હુમલો કરેલો હોય એ બાબતનો ગુનો નોંધાયેલો છે. અને આ 3 કિન્નર તોમદારોની આ ગુનાના કારણે લિંબાયત પોલીસ મારફતે ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની તપાસ લિંબાયત પોલીસ ચલાવી રહી છે. હાલ શહેરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શહેરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના ગણપતિની સ્થાપના કરાઈ છે અને લોકો પણ મોટી માત્રામાં ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે આવા જ એક અનોખા ગણપતિ કે જેની સ્થાપના છેલ્લા 61 વર્ષથી સુરત શહેરમાં થઈ રહી છે અને એક માન્યતા મુજબ અહીં ગણેશજીના વાહન મૂષકના કાનમાં પોતાની ઈચ્છા કહેવા માત્રથી પૂર્ણ થાય છે, જેથી લોકો અહીં શ્રીફળની માનતા રાખે છે અને ઈચ્છા પૂર્ણ થયા બાદ અહીં શ્રીફળ ચડાવવામાં આવે છે. સુરત શહેરના ભાગળ વિસ્તારમાં આવેલ લીમડા ચોક ખાતે બાળ ગણેશ યુવક મંડળ દ્વારા વર્ષ 1959થી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આ વર્ષે અહીં ગણેશ સ્થાપનાને 61 વર્ષ પૂર્ણ થયા હતા. અહીં ગણેશ ઉત્સવના 10 દિવસો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે છે, કેમ કે ગણેશજી તેના ભક્તોની મનોકામના પૂરી કરે છે. લોકો ગણેશજીના દર્શન માટે આવે છે અને પોતાની મનોકામના મૂષકના કાનમાં કહે છે, જેથી મૂષકરાજ ભક્તની એ વાતને ગણેશજી સુધી પહોંચાડે છે અને ગણેશજી પોતાના ભક્તોની એ મનોકામનાને પૂર્ણ કરે છે. બાળ ગણેશ યુવક મંડળ દ્વારા રવિવારના રોજ અહીં ગરીબોને ભોજનનો પણ કાર્યક્રમ યોજાયો હતો, સાથે જ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શન થકી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. પ્રસન્ન નટવાલાલ કાબરાવાલા છે. અમારું મંડળ લીમડા ચોક બાળ ગણેશ ઉત્સવના નામથી ઓળખાય છે. 1959માં ગણપતિ દાદાની સ્થાપના પહેલીવાર કરવામાં આવેલી હતી. અત્યારે આ વર્ષ એટલે 61મું વર્ષ અમારું ચાલી રહ્યું છે. લોકો દૂર દૂરથી પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે અમારા મંડળમાં આવે છે. અમારા ગણપતિ દાદામાં 4 મૂષક રાખવામાં આવેલા છે, જેમાં જેના કાનમાં કહેવાથી લોકોની ઈચ્છા પૂર્ણ થાય છે, તેથી લોકો અમારા ગણપતિ દાદાની ઈચ્છા પૂરતી ગણપતિ પણ કહેવામાં આવે છે.
શહેરના સરથાણા જકાતનાકા ખાતે આવેલ રાજન સ્વપ્ન ટાવર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ કેમ્પસમાં અલગ અલગ 11 જેટલા હાઈ રાઈઝ બિલ્ડિંગો આવેલા છે, પરંતુ તમામ તહેવારોની ઉજવણી સંયુક્ત રીતે જ ભેગા મળીને કરવામાં આવે છે। ખાસ કરીને ગણેશ ઉત્સવ દરમિયાન પીઓપી કે માટીની મૂર્તિની સ્થાપના કરવાને બદલે રાજન સ્વપ્ન બિલ્ડિંગના પરિવારજનો દ્વારા ભગવાન ગણેશની પંચધાતુની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને આ પંચધાતુની મૂર્તિની જ પૂજા અર્ચના કરવામાં આવે છે। ગત રોજ રવિવારના રોજ ભગવાન ગણેશના મંડપમાં સત્યનારાયણની કથા કરવામાં આવી હતી, ઉપરાંત 56 ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા। ભગવાન ગણેશની પંચધાતુની મૂર્તિ હોવાના કારણે રાજન સ્વપ્ન ખાતે રહેતા પરિવારો બાદ આ મૂર્તિનું વિસર્જન કરવામાં નહીં આવે અને તેની પૂજા અર્ચના કર્યા બાદ તેનું પુનઃસ્થાપન કરી દેવામાં આવશે। રાજન સ્વપ્ન ખાતે રહેતા પરિવારો દ્વારા આ પ્રકારે પર્યાવરણની જાળવણીનો સંદેશો આપવામાં આવે છે અને જો શહેરમાં ગણેશ આયોજકો દ્વારા આ પ્રકારે પંચધાતુની મૂર્તિની સ્થાપના કરવામાં આવે તો પર્યાવરણની જાળવણી અને પાણી બચાવવાનો પ્રયાસ પણ સફળ થઈ શકે તેમ છે। અહીંયા લગભગ 10 વર્ષથી ગણપતિનું કન્ટિન્યુ આયોજન થાય છે। આ વર્ષે અમારા ગણપતિ પંચધાતુના 300 કિલો વજન અને 4.5 ફૂટની હાઇટમાં ટોટલ પંચધાતુના ગણપતિ છે અને આજે અમારો કાર્યક્રમ સત્યનારાયણ ભગવાનની કથા અને 56 ભોગ ધરેલ છે અને આખી સોસાયટીમાં અમારે 12 ટાવરની વચ્ચે દરેક પ્રસંગો એક જ ઉજવાય છે। ગણપતિ પણ, નવરાત્રી પણ, દરેક પ્રસંગો એક જ આખી સોસાયટીમાં એક જ ઉજવાય છે। જહાંગીરપુરા ખાતેથી આજે સદગુરુ સદાફલ દેવ વિહંગમ યોગ સંસ્થાન દ્વારા સ્વવેદ યાત્રા રજૂ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા। સદગુરુ સદાફલ દેવજી મહારાજ દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વવેદ તૈયાર કરવામાં આવ્યો છે, તેમાં તમામ જ્ઞાન વિજ્ઞાન વેદો ઉપનિષદો સરળ અભ્યાસ થઈ શકે તેમ છે અને આ સ્વવેદ તૈયાર કરાયો છે, જે અંગેની લોકોને માહિતી મળે અને લોકો વધુને વધુ તેના અંગે જાણે તે માટે સદગુરુ સદાફલ દેવ વિહંગમ યોગ સંસ્થાન દ્વારા એક યાત્રા યોજવામાં આવી હતી। સુરતમાં જ નહીં સમગ્ર દેશભરમાં આજના દિવસે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સુરતના જહાંગીરપુરા ખાતેથી સ્વવેદ યાત્રા યોજ નીકળી હતી, જે યાત્રા જહાંગીરપુરા રાંદેર સહિતના વિસ્તારોમાં ફર્યા બાદ જહાંગીરપુરા અંજની પાર્ટી પ્લોટ ખાતે પરત ફરી હતી, જે યાત્રામાં મોટી સંખ્યામાં સંસ્થાન સાથે જોડાયેલા અનુયાયીઓ જોડાયા હતા। मेरा नाम है संत रामवृक्ष दास। मेरा संस्था ब्रह्म विद्या विहंगम योग संस्थान है, तो इसमें इसका मूल में सदगुरु सदाफल देव जी महाराज हैं। सदाफल देव महाराज ने बाल्यावस्था में तपस्या में लीन थे, उसी समय आकाश में वाणी हुआ, नित्य अनादि सदगुरु प्रकट होकर के उनको ब्रह्म ज्ञान दिए, समझ गए, और ब्रह्म ज्ञान दिए तो उस ब्रह्म ज्ञान से उन्होंने समाधि सिद्ध करके ब्रह्मनिष्ठ हो गए, त्रिकालज्ञ हो गए, परमात्मा को साक्षात्कार किए। परमात्मा को साक्षात्कार करने के बाद उन्होंने एक स्वर्वेद नाम के ग्रंथ लिखा है, जिसके अंदर परमाणु से लेकर परमात्मा तक कैसे सृष्टि होता है, कैसे प्रलय होता है, कैसे आवागमन में जीव है, कैसे मुक्त होगा, ये पूरे संसार के मानव कैसे सुख शांति को प्राप्त करेगा, उसके लिए साधन भी है और सिद्धांत भी है। બ્રેન ટ્યુમર જેવી કેન્સરની અસાધ્ય બીમારીથી પીડાતી શ્રુચિ વડાલિયાની અંતિમ ઈચ્છા વધુમાં વધુ વૃક્ષો વાવીને લોકોના શ્વાસમાં જીવવાની છે, ત્યારે શ્રુચિની આ અંતિમ ઈચ્છાને પૂર્ણ કરવા ગ્રીન મેન ઓફ ગુજરાત તરીકે જાણીતા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈ આગળ આવ્યા છે। વિરલભાઈએ શ્રુચિના પર્યાવરણ સંરક્ષણ માટે શરૂ કરેલા ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા અભિયાન હેઠળ હાઇટ્સ એટ વર્ક ફાઉન્ડેશનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે। તેઓ શ્રુચિના હસ્તે 2500થી વધુ વૃક્ષો વાવીને શ્રુચિના સંકલ્પને સિદ્ધ કરવા પ્રયત્ન કરશે। પર્યાવરણની જાગૃતિ સાથે અસંખ્ય વૃક્ષો વાવીને જાગૃતતા ફેલાવવામાં આવશે। શ્રુચિ વડાલિયાના બ્રેન ટ્યુમર જેવી કેન્સરની અસાધ્ય બીમારીથી પીડાઈ રહી છે, પરંતુ પોતે જીવિત રહેવા માંગતી હોય
તે કેવી રીતે શક્ય બને, ત્યારે આજે કેન્સર માટેનું સૌથી મોટું કારણ પ્રદૂષણ હોવાથી આ પ્રદૂષણને દૂર કરવા માટે સૃજિ વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો, જેથી મૃત્યુ બાદ પણ તે લોકોના શ્વાસમાં જીવી શકે. મીડિયા અહેવાલો થકી જ્યારે આ વાતની ગ્રીન મેન ઓફ ગુજરાત વિરલ દેસાઈને ખબર પડી તો તેમણે સૃજિની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાનું નક્કી કર્યું અને સૃજિને પોતાનું ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા અભિયાન, જે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અંતર્ગત ચાલી રહ્યું છે, તેની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. She has a kind of cancer which is non-curable and non-operatable. And 36 chemo and 36 radiation lidha pachi, agar e chokri em ke che ke mare vruksho ropva che, mari antim ichcha che ke maximum vruksho ropai, and hu kevi ritna vruksho ropi shakun ke bija koi ne aa cancer jevi bimari na thai. So અમારું ફાઉન્ડેશન એમને એક પ્લેટફોર્મ આપી રહ્યું છે. જેવી રીતે આપણે સાંભળીએ છીએ કે બ્રાન્ડ એમ્બેસેડર્સને ઇન્ફ્લુઅન્સર્સ હોય છે કે જેને જોઈને લોકો પ્રેરિત થાય છે કે હવે અમારે વૃક્ષ રોપવા છે, એવી જ રીતના અમારે ત્યાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઇટ્સ ઇઝ અ વેરી યુનિક થિંગ કે વૃક્ષોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આ વી હેવ ટેકન ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાના સૃજિ વડાલિયા. એન્ડ શી ઇઝ અ વેરી સ્ટ્રોંગ ગર્લ બીકોઝ શી હેઝ બ્રેવડ કેન્સર. ઘણા બધા પ્રોબ્લેમ્સ, ઘણા બધા એના પછી પણ આ રીતનું એનું જે ધ્યેય છે એને અમે પ્લેટફોર્મ આપશું, અને એ જ્યાં લગીન સક્ષમ હશે ત્યાં લગીન અમારી સાથે અમે એ કરતા રહીશું, ને નીતો પણ એના એની સાથે ડેડિકેટ કરશું. આશુતોષ દીક્ષિત અને કૈલાસ ગાંધી દ્વારા પ્લેબેક સિંગર શબ્બીર કુમાર નાઇટનું આયોજન તારીખ 8 સપ્ટેમ્બરના રોજ 9 કલાકે સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કો સિંગર તરીકે એસ કુમાર વડોદરાથી અને ભાવના પંડિત મુંબઈથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મ્યુઝિક ઇવેન્ટમાં શબ્બીર કુમારે ગાયેલા હિન્દી ફિલ્મોના યાદગાર ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સુરતની સંગીત પ્રિય જનતાએ શબ્બીર કુમારની મ્યુઝિકલ નાઇટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ માણ્યો હતો. સુરત કી જનતા કો મીડિયા કે દ્વારા કે માધ્યમ સે બતાના ચાહતા હું કે જૈસે કે આજ કે જમાને મેં લોગ નયે સિંગર્સ કો પસંદ કર રહે હૈ, ઉસ સિંગિંગ મેં કુછ દમ નહીં હોતા હૈ, સોંગ મેં કોઈ દમ નહીં હોતા હૈ લોગ, લેકિન લોગ પસંદ કરતે હૈ. આજકલ જો ભી સોંગ આતે હૈ વો એક બાર સુનકર દૂસરી બાર કોઈ ગુનગુનાના નહીં ચાહતા, વો સુન કે પસંદ જરૂર કરતા હૈ, બોલતા યે મેરા ફેવરેટ હૈ, લેકિન દુબારા કોઈ ઇસકો ગુનગુનાતા નહીં હૈ. લેકિન પહેલે કે જો દશક કે સોંગ થે हमारे शब्बीर जी के जब टाइमिंग था 80-90 का जो टाइम था, उस टाइम के जो सॉन्ग थे लोग उसे आज भी गुनगुनाते हैं और पसंद करते हैं. हम जब भी फ्री बैठे होते हैं, कहीं ड्राइविंग पर जाते हैं, मैं बहुत जगह देखता हूँ लोग उसे पसंद करते हैं. लेकिन ये शो ऑर्गेनाइज करने का कारण ये था कि लोग पसंद तो करते हैं, लेकिन जितना आज के जनरेशन आज के सिंगर्स को ज़्यादा मायने देते हैं, उस तरह से सर के टाइम के જો સિંગર્સ હૈ ઉનકે જો ટાઈમિંગ થે વો લોગ ભૂલ ચુકે હૈ કે ઉસ જમાને મેં ભી એસે સિંગર રહા કરતે થે, ઉનકા યે નામ હૈ, જિન્હોને યે ગાના ગાયા ઉનકા યે નામ હૈ. તો મેને ઓર કૈલાશ જીને પ્લાન કિયા કે હમે એસા કુછ કરના ચાહીએ જો સંગીત હમે પસંદ હૈ, ઓર સબ ઓર કોઈ ભી વ્યક્તિ જો ભી હૈ કોઈ ભી માનસિક સ્થિતિ યાની જો ટેન્શન મેં રહેતા હૈ વો સંગીત કા અપના સાથી માનતા હૈ. જબ ભી કોઈ ભી વ્યક્તિ જબ ટેન્શન હોતા હૈ વો અપને સંગીત મેં અપને હેન્ડફોન ડાલતા હૈ યા સંગીત ગુનગુનાતા હૈ ઉસમેં લુપ્ત હોતા હૈ. તો ક્યુ ના હમ એસી શખ્સિયત કો બુલાએ અપને માધ્યમ સે, અપની સંસ્થા કે માધ્યમ સે લોગ સુને સમજે, ઓર જો કહેતે કે પુરાને ગાને કોણ સુખતા હૈ સુનતા હૈ, તો એસે લોગો કી સોચ જો હૈ વો ચેન્જ હોગી, જબ ઉન્હે લાઈવ દેખેંગે સુનેંગે તો ઉનકી સોચ ચેન્જ હોગી. ઓર હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. સૌરાષ્ટ્રમાં સર્વત્ર 18-12 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યના મુખ્ય શહેરોને રોડ રસ્તા માટે સરકારે રૂપિયા 216 કરોડ ફાળવ્યા. બાળકોના અપહરણ કરાવી ભીખ મંગાવતી ટોળકી અમદાવાદમાં ઝડપાઈ. એસબીઆઈએ વ્યાજદરોમાં ફેરફારની જાહેરાત કરી. ઇસરોએ વિક્રમ લેન્ડરની ભાળ મેળવી સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ.
વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે જોઈએ. સૌરાષ્ટ્રમાં અવિરત મેઘસવારી આજે પણ આગળ ધપતી રહી હતી અને વધુથી 12 ઇંચ સુધીનો વરસાદ વરસાવી દીધો હતો. ઉના જંગલ વિસ્તારમાં 12 ઇંચ તો ખાંભામાં 6 ઇંચ અને કેશોદમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને અનેક સ્થળોએ કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થતા હતા. આજે પણ જળાશયોમાં નવા નીરની ધીંગી આવક ચાલુ રહી હતી. માણાવદરના મટિયાણા ગામે પણ 10 ઇંચ વરસાદ વરસ્યાનું જાણવા મળે છે. રાજકોટ જિલ્લો આજે છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા. રાજકોટ શહેરના બપોરે તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર 2 ઇંચ વરસાદ વરસી જતા માર્ગો જળબંબાકાર થઈ ગયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં આજે પણ તાલાળા અને ઉના પંથકમાં ધીંગી મેઘકૃપા ચાલુ રહી હતી. ઉના અને ગીર ગઢડામાં 1.5 ઇંચ જ વરસાદ પડ્યો હતો, પણ આસપાસ ગીર જંગલમાં 12 ઇંચ જેટલા અનાધાર વરસાદથી રાવલ અને મચ્છુ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. ખાંભામાં સાંબેલાધાર 6 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. ખાંભાના તાતણિયા, લોસા, ગીદરડી, પીપળવા તથા ગીરના જંગલ વિસ્તારમાં 4 કલાકમાં 2 ધનાધન 6 ઇંચ વરસાદથી ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકાના માર્ગો અને રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂપિયા 216 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. આ ફાળવણી તહેત અમદાવાદ મહાનગરપાલિકાને રૂપિયા 60 કરોડ, સુરતને 50 કરોડ, વડોદરાને 35 કરોડ, રાજકોટને રૂપિયા 25 કરોડ, ભાવનગરને રૂપિયા 15 કરોડ, જામનગરને રૂપિયા 15 કરોડ, જૂનાગઢને રૂપિયા 6 કરોડ અને ગાંધીનગરને રૂપિયા 10 કરોડ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટમાંથી આ વર્ષે ચોમાસા દરમિયાન મહાનગરોમાં માર્ગોને થયેલા નુકસાનોની દુરસ્તીના કામો નવરાત્રીમાં શરૂ કરી દેવાશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે 2019-20ના વર્ષ માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂપિયા 500 કરોડની ગ્રાન્ટનું પ્રાવર્ધન કરાયું છે. આ રકમમાંથી મહાનગરપાલિકાઓને ગત વર્ષની ફાળવણીના ધોરણે વસ્તીના આધારે કુલ રૂપિયા 241.50 કરોડ અને નગરપાલિકાઓને કુલ રૂપિયા 258.50 કરોડ ફાળવવાના થયા છે. રાજ્યની નગરપાલિકાઓએ આ ગ્રાન્ટની રકમ તેમની જરૂરિયાતના આધારે GUDM મારફતે જળવાય છે અને મહાનગરપાલિકાઓના કિસ્સામાં આવી રકમની સીધી જ ફાળવણી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાંથી બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ તેમજ ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં અગાઉ અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીને ઝડપ્યા હતા અને 10થી વધુ બાળકોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ તમામ બાળકોના DNA રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં 4 બાળકોના DNA મેચ ન થયા હોવાનો ખુલાસો થયો છે. 2 બાળકોનું સુરતથી અપહરણ કરી અમદાવાદ લવાઈ હતી, જ્યારે 1 બાળકીનું પુણેથી અપહરણ કરાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય 1 બાળકીને કમલા નામની મહિલા આરોપી આ ગેંગને સોંપી ગઈ હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર આનંદી સલાટના પુત્ર બેતાફ ઉર્ફે શિવમ આનંદ સલાટની ધરપકડ કરી છે. આરોપી બેતાફ ઉર્ફે શિવમની પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે માતા આનંદી સલાટ તેનો ભાઈ આનંદ, ઇનેશ અને રાજેશ તેમજ સંપત મદ્રાસી સાથે મળી અમદાવાદ, સુરત, રાજકોટ, આણંદ અને વડોદરા જેવા શહેરો અને જ્યાં મેળો ભરાતો હોય ત્યાં રમકડા વેચવાના બહાને જતા હતા. સુરત જેવા મોટા રેલવે સ્ટેશન પર જતા હતા. ત્યાં ભીખ માંગતા પરિવાર અને ગરીબ પરિવારના બાળકોને ટાર્ગેટ કરી અપહરણ કરી લેવાતા હતા. આ બાળકીઓને અમદાવાદના વટાવમાં તેની માતા અને ભાઈના મકાનમાં લાવી અને રખાતા હતા. મહિલા ક્રાઇમ બ્રાન્ચે જ્યારે 10થી વધુ બાળકો આરોપી આનંદી સલાટ પાસેથી છોડાવ્યા ત્યારે આ બાળકો તેના અને તેના પરિવારના હોવાનું કહ્યું હતું, જેથી પોલીસે તમામના DNA ટેસ્ટ કરાવ્યા હતા. આ DNA ટેસ્ટમાં પોમી, ચોકલેટ અને અન્ય 2 બાળકીઓના DNA આરોપી મહિલા સાથે મેચ થયા ન હતા, જેમાં પોમી અને ચોકલેટનું 5 વર્ષ પહેલા સુરત રેલવે સ્ટેશનથી અપહરણ કરી લઈ આવ્યા હતા, જ્યારે 1 બાળકીને પુણેથી ઉપાડી લીધી હતી. બાળકોને હાથે પગે પાંટા બાંધી અને ભીખ મંગાવતા હતા. તેઓ પાસે ચોરીઓ પણ કરાવતા હતા. જો કોઈ બાળક આનો વિરોધ કરે તો તેઓને મારતા પણ હતા. દેશના સૌથી મોટી સરકારી બેંક SBI એ સોમવારે વ્યાજદરોમાં ફેરફારની જાહેરાત કરી છે. SBI એ સોમવારે પોતાના MCLRમાં 10 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ બેંક તરફથી ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજદરોમાં
25 બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી બેંક તરફથી આ નાણાકીય વર્ષ દરમિયાન એમસીએલઆરમાં આ પાંચમી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈ તરફથી આ પગલું રિઝર્વ બેંક તરફથી કરવામાં આવેલ રેપો રેટના નિર્ણય પછી ભરવામાં આવ્યું છે. આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી રેપો રેટમાં 1.1% ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 10મી સપ્ટેમ્બરથી બેંકોનો એમસીએલઆર 8.15% રહેશે. એસબીઆઈ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ફિક્સ ડિપોઝિટ પરના નવા દરોમાં રિટેલ માટે 20-25 બેઝિસ પોઈન્ટ ઘટાડો અને બ્લોક ડિપોઝિટમાં 10-20 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈના જણાવ્યા પ્રમાણે ઘટી રહેલા વ્યાજદર સાથે ડિપોઝિટના દરના તાલમેલ માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે. ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના પડવાથી ઇસરોમાં હજી પણ નિરાશા નથી છવાઈ. જોકે વિક્રમ લેન્ડર તેના નક્કી કરેલી જગ્યા કરતાં 500 મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યું છે, પરંતુ જો તેની સાથે સંપર્ક થઈ જાય તો તે ફરીથી બેઠું થઈ શકે તેમ છે. ઇસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરમાં તે ટેકનોલોજી છે જે પડ્યા પછી પણ પોતાની જાતને બેઠું કરી શકે છે, પરંતુ તે માટે જરૂરી છે કે તેની કોમ્યુનિકેશન સિસ્ટમનું સંપર્કમાં આવવું અને તેનાથી ઇસરોના કમાન્ડ રિસીવ થઈ શકે. છેલ્લા સમાચાર પ્રમાણે ઇસરોએ જણાવ્યું કે તેના લેન્ડિંગ બાદ તેમાં હજુ કોઈ ડેમેજ થયું નથી, તેની સંપર્ક થઈ શકે તેમ છે. સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે સોમવારે કહ્યું હતું કે ઓર્બિટરની તસવીરો પરથી જણાય છે કે લેન્ડર આખું વન પીસમાં અકબંધ છે અને તેના ટુકડા નથી થયા. આથી તેને કોઈ નુકસાન નથી થયું, તે માત્ર થોડી ત્રાસી સ્થિતિમાં પડ્યું છે. વિક્રમ લેન્ડરમાં ઓનબોર્ડ કમ્પ્યુટર છે, તે જાતે જ ઘણા કામ કરી શકે તેમ છે. વિક્રમ લેન્ડરના પડવાથી તે એન્ટીના દબાઈ ગયું છે જેના દ્વારા કોમ્યુનિકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાય. અત્યારે પણ ઇસરો પ્રયત્ન કરી રહ્યું છે કોઈ પણ રીતે તે એન્ટીના દ્વારા વિક્રમ લેન્ડરને ફરી બેઠી કરવાના કમાન્ડ આપી શકાય. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આજથી જોવા જઈએ તો ઇસરોના વૈજ્ઞાનિકો પાસે વિક્રમનો સંપર્ક કરવા માટે 11 દિવસ છે, કારણ કે અત્યારે પણ લુનર ડે ચાલી રહ્યું છે. એક લુનર ડે ધરતીના 14 દિવસ બરાબર હોય છે, તેમાં 3 દિવસ જતા રહ્યા છે, એટલે કે હજી 11 દિવસ સુધી ચંદ્ર પર દિવસ રહેશે. રાત્રિના સમયે વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવો મુશ્કેલ હોય છે, તેથી જો આ 11 દિવસ જતા રહ્યા તો પછી વૈજ્ઞાનિકોને ખૂબ રાહ જોવી પડશે. હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર. અમરોલી સંસ્કાર રેસિડેન્સીમાં શ્રી ગણેશને 31 કિલોના લાડુનો મહાપ્રસાદ ધરાયો. રાંદેરના વરિયાવલી સ્ટ્રીટના જૂના જર્જરિત મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો. લિંબાયતમાં પાનની દુકાન નજીક આશાસ્પદ વિદ્યાર્થીને માર મારી કરપીણ હત્યા. જ્વેલ એક્સ પેઢીના રત્નકલાકારોએ પગાર અંગે મધ્યસ્થી કરવાની માંગ સાથે આપ્યો કલેક્ટરને આવેદન. રેલવે પોલીસે ગાંજાના નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સાથી ઝડપી પાડ્યો. ગોડાદરામાં કિન્નરના હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવાનનું સ્વિમેરમાં મોત, પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.